छता कसरतमां न जवाथी मने नुकसान न थयुं एम मारे जणावुं जोईए। तेनुं कारण ए छे के पुस्तकोमां खुली हवा, खावा फरवा जवानी भलामण वाचेली તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી અને તે છેવટ લગી રહી હતી। ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું। કસાયેલું એટલે કે હુષ્ટપુષ્ટ બન્યું, બરોબર। એટલે શું કીધું કે કસરતમાં હું નહોતો જતો, તો કસરતમાં ન જવાથી પણ કંઈ નુકસાન થયું નથી એમ એને જણાવવું જોઈએ। શું કામ એને, એનું કારણ શું હતું? તો કે એને પુસ્તકોમાં વાંચ્યું હતું, ખુલ્લી હવામાં હરવા ફરવાનું, ખાવાનું એવી ભલામણ છે એને વાંચેલી હતી અને એને ગમી પણ હતી, અને એને કારણે એ જ્યારે હાઈસ્કૂલમાં ઉપલા ધોરણમાં હતા ત્યારથી જ એને ફરવાની ઘણી બધી ટેવ હતી। અને એ શું કે છે કે એ જે ફરવું છે એ પણ એક વ્યાયામ જ કહેવાય, તેથી એનું શરીર છે એ હુષ્ટપુષ્ટ બનેલું હતું। ત્યાર પછી જોઈએ તો અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું। તીવ્ર એટલે કે ખૂબ વધારે સખત ઈચ્છા, નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી અને સેવામાં પડી જતો। જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું, વિઘ્ન પડ્યું એટલે કે અડચણ પડ્યું। પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગીમી સાહેબે શાના માફી આપે। એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું, મારી પાસે ઘડિયાળ ન હતી, આકાશમાં વાદળ હતા તેથી વખતની કંઈ ખબર ન રહી। વાદળાથી હું છેતરાયો, કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા હતા, અને બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો। મને કારણ પૂછ્યું, મેં તો જે હતું તે કારણ બતાવ્યું, તેમણે તે સાચું ન માન્યું અને મારો એક આના આનો કે બે આના એટલે કે કેટલો એ બરાબર એને યાદ નથી એટલો દંડ એને થયો હતો, અને હું ખોટો ઠર્યો એટલે કે હું ખોટો પડ્યો। મને અતિશય દુઃખ થયું, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું, કશો ઉપાય ન રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો, બરોબર। મનમાં ને મનમાં સમસમી રહેવું એ એક રૂઢિપ્રયોગ છે, એનો અર્થ શું થાય કે જે અણગમતી બાબત માટે મનમાં ને મનમાં રીસ રાખવી એટલે કે ગુસ્સે હોવું। ખૂબ જ રોયો, સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારને ગાફેલ પણ ન રહેવું જોઈએ। ગાફેલ એટલે કે અસાવધ, બરોબર, કે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર હોય એને શું કહેવામાં આવે છે, ગાફેલ કહેવામાં આવે છે। તો ગાફેલ પણ ન રહેવું જોઈએ। આવી ગફલત, ગફલત એટલે કે ભૂલ, મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી, અને મને ઝાખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો, બરોબર। આમાં સેવા વિશેની વાત કીધી છે આ પેરેગ્રાફમાં, શું કીધું છે કે એને જ્યાં કસરત કરવાનું અને રમતવાનું એને શું કામ એને ન ગમતું હતું, કારણ કે એને પિતાજીની સેવા કરવાની એને સખત ઈચ્છા હતી, જેવી નિશાળ બંધ થાય એટલે એના પપ્પાની સેવામાં પડી જતા હતા, એટલા માટે એને સાહેબને વિનંતી પણ કરી, પરંતુ સાહેબ શું કામ એને માફી આપે। અને એક વખત એવું બન્યું કે જ્યારે શનિવારે અને સવારમાં નિશાળ જવાનું હતું, તો ત્યારે એ સમયમાં તો ઘડિયાળ પણ ન હતી, કે લોકો સૂર્ય ઉગે અને સૂર્ય આથમે એના ઉપરથી એ સમય નક્કી કરી લેતા હતા, પરંતુ ત્યારે એ વાદળથી છેતરાઈ ગયા, સમય જોવામાં એને ખબર ન પડી। ત્યારે શું થયું કે એ કસરતમાં પહોંચ્યા તો ખરી, પણ એને મોડું થઈ ગયું, અને જ્યારે એને એનું કારણ કીધું સાચું, તો એ કારણ છે એ ભાઈના નહીં, એને એના માટે એને દંડ થયો, સજા થઈ, બરોબર। તો એનું એને ઘણું બધું દુઃખ થયું, શું કામ એને, કેમ કે એ ખોટા નહોતા, એ એને સિદ્ધ કેવી રીતે કરવું એની એને સમજણ નહોતી, અને એવો એને કશો એવો ઉપાય નહોતો રહ્યો, એટલે એ મનમાં ને મનમાં ખૂબ જ ગુસ્સે થયા, ખૂબ જ એ રોયા, અને એને શું સમજણ પડી કે સાચું બોલનાર જે સાચો માણસ હોય એને કોઈ દિવસ અસાવધ ન રહેવું જોઈએ। અને આવી ભૂલ જે એની હતી, એમ કહે છે કે આવી ભૂલ જ્યારે મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી ભૂલ હતી, અને છેવટે એને એવું પણ યાદ છે કે જે આ એને દંડ થયો હતો એ દંડ એને માફ કરાવી શક્યા હતા। ત્યારબાદ જોઈએ તો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી, બરોબર। એને કસરતમાંથી ક્યારે મુક્તિ મેળવી, તો કે જ્યારે એના પિતાશ્રીનો કાગળ એના જે મુખ્ય માસ્ટર હેડમાસ્ટર છે એને મળ્યો। શું એને લેટરમાં લખ્યું હતું કે નિશાળના સમય પછી ગાંધીજી છે એ મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે, એવો કાગળ જે છે એ હેડમાસ્ટરને મોકલ્યો, એટલે એને કસરતમાંથી છેલ્લે મુક્તિ મળી ગઈ।
ત્યારબાદ જોઈએ તો વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, સારું એટલે કે માટે, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ ચેક વિલાયત એટલે કે વિદેશ જતા લગી એ રહ્યો. પછી એને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો એટલે કે એને શરમ આવી અને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષરે એટલે કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવાના પ્રયત્નો કર્યા, પણ પાકે ઘડે કઈ કાંઠા ચડે એટલે શું કહે છે, આ એક રૂઢિ પ્રયોગ છે, પાકે ઘડે કઈ કાંઠા ચડવા એટલે કે જે સમય યોગ્ય હોય ત્યારે આપણે જે કામ કરવાનું હોય એ કામ ન કર્યું હોય અને પછી સમય જતાં આપણે એ કામ કરીએ તો એનો કાંઈ વ્યર્થ રહેતો નથી. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે અને સમજે કે સારા અક્ષરે વિદ્યાનું આવશ્યક અંગ છે, સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. હું તો એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ, જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે અને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય. બરોબર, આ પેરેગ્રાફમાં ગાંધીજીએ તેના અક્ષર વિશેની વાત કીધી છે. એને શું એને સમજી લીધું હતું કે સારા અક્ષર હોવું એ કંઈ ભણવામાં જરૂરી નથી, પરંતુ એ જે વિચારતા હતા એ કેવો એનો ખોટો ખ્યાલ હતો. અને એ એને ક્યારે ખબર પડી કે જ્યારે એ વિદેશ ગયા ત્યારે એને ખબર પડી કે ના, ભણવા માટે આપણા અક્ષર છે એ પણ સારા હોવા જોઈએ. પછી ત્યારે એને બીજા જે નવયુવકો હતા કે જે સારા અક્ષર કરતા હતા તો એના અક્ષર જોઈ અને એને પસ્તાવો થયો, એને શરમ થઈ કે અરરા હું તો આટલા બધા ખરાબ અક્ષર કરું છું એમ. અને પછી એને શું કીધું કે જે ખરાબ અક્ષર છે એ પણ અધૂરી કેળવણીની નિશાની ગણાય છે. બરોબર, કે અક્ષર જો ખરાબ થતા હોય તો શિક્ષણ છે એ આપણે પૂરેપૂરું મેળવી લીધેલું કહેવાય જોઈએ નહીં. એટલે પછી એને શું કર્યું, જ્યારે એને ત્યાં વિદેશમાં જોયું તો એને પોતાના અક્ષર સુધારવા માટેના પણ પ્રયત્નો કર્યા, પરંતુ ત્યારે એનો એ જે સમય છે એ જતો રહ્યો હતો. એટલે એને શું થાય છે કે જુવાનીમાં જેની મેં અવગણના કરી હતી, બરોબર, કે જ્યારે એનો સમય હતો અક્ષર સુધારવાનો ત્યારે એને એની અવગણના કરી નાખી હતી, એટલે પછી આજ સુધી એમાં પરિવર્તન આવ્યું નહીં. પછી એ શું કહે છે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. બરોબર, કે વિદ્યાની અંદર આપણા અક્ષર છે એ સારા હોવા જોઈએ એ પણ જરૂરી છે, અને બાળકોને આપણે ચિત્રકલા છે એ પહેલાં શીખવવી જોઈએ. શું કામ એને, તો કે જે બાળકો છે એ ચિત્રો જોઈને તેના નામ યાદ રાખે છે એવી જ રીતે એ અક્ષર ઓળખતા પણ શીખે અને જ્યારે ચિત્રકળા શીખે ત્યારે ચિત્રો કાઢતા પણ શીખે અને ત્યારે સારા એવા અક્ષર કાઢતા શીખે તેને લીધે એના અક્ષર પણ ખૂબ સરસ થાય. આ કાળના વિદ્યા અભ્યાસના બીજા બે સ્મરણ નોંધવા લાયક છે. બરોબર, અક્ષરની વાત કરી પછી બીજા બે પ્રસંગોની અહીંયા વાત કરેલી છે. કેની, તો કે એના વિદ્યા અભ્યાસની. વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય, હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદલ ન સમજાય એટલે કે સાવ ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે એટલે કે મને કંઈ મનમાં જ ન બેસે. હું ઘણી સમયે નિરાશ થતો, કોઈ સમયે એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય એટલે કે આબરૂ જાય. ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખ્યો, ખંત એટલે કે કાળજી, મારા ઉત્સાહ ઉપર વિશ્વાસ રાખ્યો, મને જણાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય એટલે કે અબરૂ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુકિલ્ડના 13મા પ્રમેય ઉપર આવ્યો, યુકિલ્ડ એટલે કે ભૂમિતિના વિદ્વાન કે જે ભૂમિતિ વિશે જાણતા હોય,
તેરમા પ્રમેય, પ્રમેય એટલે કે ભૂમિતિના જે કોઈ સિદ્ધાંત હોય એને સાબિત કરવા માટેની જે તાર્કિક પદ્ધતિ હોય એને પ્રમેય કહેવામાં આવે છે. તો એ પ્રમેય ઉપર તેરમા પ્રમેય ઉપર આવ્યો અને ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. રસિક એટલે કે રસવાળો, કે જે સબ્જેક્ટ હોય એમાં આપણને રસ પડતો હોય એને શું કહેવામાં આવે છે? રસિક કહેવામાં આવે છે. બરાબર. તો આ જે પ્રસંગ છે એમાં ગાંધીજી શું કહે છે કે ભૂમિતિ જે જ્યારે એને એનું લગ્ન થયું હતું એને લીધે એનો એક વર્ષ જે ડ્રોપ થઈ ગયો હતો તો એ બચાવી લેવા માટે એને બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. બરાબર. એણે એમ કીધું કે મહેનતુ વિદ્યાર્થી છો તો તમને એના બદલે બીજા ધોરણમાં આપી દે. એટલે શું કર્યું કે બીજા ધોરણમાંથી એ ત્રીજા ધોરણમાં 6 માસ રહ્યા અને પછી ઉનાળાના રજા પછી તરત જ એને ચોથા ધોરણમાં મૂકવામાં આવ્યા. પરંતુ ચોથા ધોરણમાં શરૂઆત છે એ અંગ્રેજીથી થતી હતી. તો ગાંધીજી એમ કહેતા હતા કે ત્યારે મને કાંઈ સમજ પડતી નહીં અને ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થતી હતી. એટલે ભૂમિતિ વિષય છે એમાં તો એને કાંઈ સમજમાં જ નહોતું આવતું. એટલે ઘણી વાર નિરાશ થઈ જતા હતા અને એમ વિચારતા હતા કે હું પાછું એક વર્ષ કરવાનું છોડી દઉં અને હું ત્રીજા ધોરણમાં વયો જાઉં. પણ એમ વિચારતા હતા ત્યારે એને શું થયું કે ના, હું આવું કરું તો મારા શિક્ષકની આબરૂ જાય. એટલે પછી એને એ બાબત છે એ રહેવા દીધી હતી. અને ત્યાર પછી એને પ્રયત્નો કર્યા પછી જ્યારે એ ભૂમિતિના જે જાણકાર હોય એના પ્રમેય ઉપર આવ્યા. બરાબર. પછી પ્રમેય શીખ્યા ત્યારે એને એકાએક મનમાં થયું કે આ ભૂમિતિ જે છે એ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં તો આપણે બુદ્ધિનો સીધો અને સરળ જ ઉપયોગ કરવાનો છે. બરાબર. તો એમાં મુશ્કેલી છે નહીં. ત્યારબાદ પછી જ્યારે એને ખબર પડી કે આ ભૂમિતિ વિષય છે એ તો સાવ સહેલામાં સહેલો વિષય છે અને એનો ઉપયોગ કરવો એ પણ સાવ સીધો અને સરળ છે, ત્યારબાદ હંમેશા એ ભૂમિતિને સહેલામાં સહેલો અને રસિક એટલે કે એમાં એને રસ વિષય થઈ ગયો હતો, કે ભૂમિતિના વિષયમાં એને રસ પડતો હતો. ત્યાર પછીનો પ્રસંગ જોઈએ તો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. બરાબર. હવે ભૂમિતિ વિષય એને સહેલો લાગી ગયો, પરંતુ ત્યારબાદ સંસ્કૃત વિષય આવ્યો. તો સંસ્કૃત વિષય શું કહે છે કે સંસ્કૃતે તો મને ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલી પાડી. શું કામ? એને ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. 6ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. સખત એટલે કે કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા હતા, એટલે કે લાલચ રાખતા હતા. સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. બરોબર. અને ફારસી શીખવનાર મૌલવી એટલે કે જે મુસલમાનના વિદ્વાન હોય, મુસલમાનના જાણકાર હોય એને મૌલવી કહેવામાં આવે છે, એ નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે એટલે કે અંદર વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષકે બહુ ભલા છે એટલે કે સારા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે એટલે કે ચલાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી અને લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો, તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. રસના ઘૂંટડા પીવા એટલે કે આનંદનો અનુભવ કરવો. તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે એટલે કે મહેરબાની માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા સમયે શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ છે એ લઈ શકાય છે, તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ એટલે કે અફસોસ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. બરોબર. આ જે પેરેગ્રાફ છે એની અંદર સંસ્કૃતની અને ફારસીની વાત કરી છે. બરોબર. તો એના વિશે ગાંધીજી શું કહે છે કે જે સંસ્કૃત વિષય એને 4ઠા ધોરણમાં આવ્યો અને 6ઠા ધોરણમાં એ પછી હારી ગયા. શું કામ? એને 4ઠા ધોરણની અંદર જે સંસ્કૃત આવતું હતું એમાં એને ગોખવાનું જ બધું રહેતું હતું અને એ ભૂમિતિ કરતાં એને એમાં વધારે મુશ્કેલી પડતી હતી. અને પાછું એવું હતું કે જે સંસ્કૃત વિષયના શિક્ષક હતા એ થોડા કડક હતા અને વિદ્યાર્થીને ઘણું શીખવવું, વિદ્યાર્થીને જેમ બને એમ સંસ્કૃત વિષયમાં ઘણું શીખવી શકે એવું એ લાલચ રાખતા હતા.
તો સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી, બરોબર? ત્યારે બે ભાષા હતી, સંસ્કૃત અને ફારસી. તો ઈ ફારસી અને સંસ્કૃત વચ્ચે હરીફાઈ હતી. ફારસીના જે શીખવનાર શિક્ષક છે, મૌલવી એટલે કે મુસલમાનના જે જાણકાર છે, એ એકદમ નરમ હતા, અને જે સંસ્કૃતના શિક્ષક છે એ કડક હતા. જે આ ફારસીના શિક્ષક હતા, એ જે વિદ્યાર્થી જેટલું કરે એટલું એ ચલાવી લેતા હતા. અને ફારસી છે એ સહેલું બહુ છે એવું ગાંધીજીને સાંભળવા મળ્યું હતું. તો એણે એક દિવસ શું કર્યું કે એ સંસ્કૃતની બદલે ફારસીના ક્લાસમાં બેસી ગયા. ત્યારે એના જે સંસ્કૃતના જે શિક્ષક હતા એને ખૂબ દુઃખ થયું, અને એને બોલાવ્યા ગાંધીજીને અને કીધું કે તું કોનો દીકરો છે, તું સમજ તો ખરા કે તારા ધર્મની ભાષા તું નહીં શીખે, બરોબર, કે આપણા હિન્દુ ધર્મની ભાષા જે છે એ સંસ્કૃત છે, તો તું શું તારા ધર્મની ભાષા પણ નહીં શીખે, તને જે મુશ્કેલી હોય, એના શિક્ષકે એમ કીધું કે તને જે મુશ્કેલી હોય એ તું મને બતાવ, બરોબર, કે હું બધા વિદ્યાર્થીઓ સંસ્કૃત સારું શીખવવા માંગુ છું, બરોબર, કે બધા જે વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃત સાદી અને સરળ રીતે શીખે, તો એમ તું કર, બરોબર. પછી ફરીથી પાછા સંસ્કૃતના વર્ગમાં બેસી જાય છે અને એ શરમાય છે, અને એના શિક્ષકના જે સંસ્કૃતના શિક્ષકના પ્રેમની અવગણના એ કરી શકતા નથી. અને ગાંધીજી એમ કહે છે કે અત્યારે હું જે સંસ્કૃત શીખ્યો છું, બરોબર, તો એ મારા જે આત્મા કૃષ્ણ શંકર માસ્તર છે એની મહેરબાની માને છે, કેમ કે અત્યારે એ જેટલું સંસ્કૃત શીખ્યા છે એ એને લીધે જ શીખ્યા છે. જો એણે આવું બધું ન કીધું હોત તો એ સંસ્કૃત વિષયમાં રસ લઈ શક્યા ન હોત. અને પછી પાછળથી સમજ્યા કે કોઈ પણ હિન્દુનો બાળક છે તો એના સંસ્કૃતના સરસ અભ્યાસ વિના એને રહેવું જ ન જોઈએ, સંસ્કૃત છે એ તો શીખવું જ જોઈએ. તો વિદ્યાર્થીઓ, તમારે પણ આપણે જે બધા ધોરણમાં 6-8માં સંસ્કૃતનો વિષય આવે છે, તો તમારે બધાએ પણ સંસ્કૃત વિષયની અંદર રસ રાખી અને સંસ્કૃત વિષય છે એ સરસ રીતે શીખવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા એટલે કે માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજોની મારફત શીખવવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ના હોય, બોજો એટલે કે ભાર, તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે અને અરબી છે એ હિબ્રુને લગતી છે, બરોબર. હિબ્રુ એટલે શું થાય છે કે યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા, એને શું કહેવામાં આવે છે, હિબ્રુ કહેવામાં આવે છે. તો અરબી એ હિબ્રુને લગતી છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે, નજીકનો સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે અને તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક એટલે કે જરૂરી છે, બરોબર. છેલ્લે ગાંધીજી શું કહે છે ભાષા વિશે, કે ભારત વર્ષના જે ઉચ્ચ શિક્ષણ ક્રમ છે, ઊંચા જે શિક્ષણ કાર્યના ક્રમો છે, તો એમાં આપણી માતૃભાષા ગુજરાતી એ ઉપરાંત રાષ્ટ્રભાષા જે આપણી છે હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી, અંગ્રેજી, તો એ બધાનું સ્થાન પણ હોવું જોઈએ. અને આપણી જેટલી ભાષા છે એનાથી આપણે ડરી જવું જોઈએ નહીં. અને ભાષા જો પદ્ધતિસર શીખવવામાં આવે તો આપણને સહેલી પડે અને એનો ભાર છે એ આપણી ઉપર રહેતો નથી. અને જો આપણે પદ્ધતિસર ભાષા શીખેલી હોય તો પછીનું જે કંઈ પણ બીજું જ્ઞાન શીખવું હોય તો એ આપણને સહેલું પડે છે, બરોબર. અને એમ કહે છે કે જો આપણે સાચું જોઈએ તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત છે એ એક ભાષામાં ગણી શકાય અને ફારસી અને અરબી છે એ એક ભાષામાં ગણી શકાય, બરોબર. પરંતુ જે આ ફારસી ભાષા છે એ હિબ્રુને અરબી ભાષા જે છે એ હિબ્રુને લગતી ભાષા છે, અને એ બે ઇસ્લામ પ્રગટ થયા પછી ખેડાયેલી છે, એટલે કે જ્યારે મુસલમાનનો ધર્મ આવ્યો ત્યારે એ ભાષાની રચના થઈ છે, તેથી બંને વચ્ચે નજીકનો સંબંધ છે. અને ઉર્દુને લગતી ભાષા એને અલગ નથી ગણી, શું કામ એને, કેમ કે એ ભાષાનો સમાવેશ છે હિન્દીના વ્યાકરણમાં થઈ જાય છે, અને ફારસી અને અરબી જેના
શબ્દો છે. જો ઊંચું પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, બરોબર, કે જેને ઉર્દૂ ભાષા છે એ ઊંચા પ્રકારની એટલે કે વધારે વધારે જાણવી હોય તો એના માટે અરબી અને ફારસી ભાષા જાણવી જરૂરી છે. એવી જ રીતે ઊંચું પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણવું હોય તો એના માટે સંસ્કૃત જાણવું પણ જરૂરિયાત છે. એટલે સંસ્કૃત ભાષા છે એ પણ મહત્વની છે. તો વિદ્યાર્થીઓ, આ જે પાઠ છે કે હાઈસ્કૂલમાં, બરોબર, એ પાઠ છે એ સત્યના પ્રયોગો અથવા તો આત્મકથામાંથી લેવામાં આવેલો છે. અને આની અંદર આપણે જે ગાંધીજીના બાળપણના જે પ્રસંગો હતા એના વિશે આપણે જોયું. હવે આપણે વાત કરશું ભાષા સ્વચ્છતાની. ભાષા સજ્જતામાં જોઈએ તો એમાં સંક્ષેપીકરણ એના વિશે આપણે જોવાનું છે, બરોબર. તો સંક્ષેપીકરણ છે એ કોને કહેવામાં આવે છે? તો કે સંક્ષેપ એટલે કે સાર, બરોબર. આપેલા ગદ્યખંડને લગભગ ત્રીજા ભાગ જેટલો ટૂંકાવી અને એનો સાર લખવો તેને સંક્ષેપ લેખન કહેવામાં આવે છે, બરોબર. સંક્ષેપીકરણનો મતલબ થાય છે ટૂંકું, બરોબર, કે જે આપણને આખો પેરેગ્રાફ આપ્યો હોય, આખો જે ગદ્યખંડ આપ્યો હોય એનો ત્રીજા ભાગ જેટલો ટૂંકાવી અને માત્ર ખાલી એનો સાર લખવામાં આવે કે એ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે, ખાલી એટલો એનો સાર જ લખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? સંક્ષેપીકરણ કહેવામાં આવે છે, બરોબર. તો ધોરણ 6માં સારા અક્ષર પાઠનો સારાંશ તમે લખ્યો હતો, એમાં સારું કામ કરવા માટે ખંત, લગ્ની અને મક્કમ સંકલ્પ જોઈએ. સાધનો તો સામાન્ય હોય અથવા રોજિંદા હોય તો પણ ચાલે એવું વાક્ય લખવું જરૂરી હતું. તમે લખ્યું પણ ખરું. આ પાઠના પાના નંબર 13 ઉપરના બીજા પરિચ્છેદનું સંક્ષેપીકરણ કઈ રીતે થાય એ આપણે સમજીએ. જો નીચે સંક્ષેપીકરણનો નમૂનો આપેલો છે, બરોબર. જો એમાં આપણે જોઈએ કે ભૂમિતિ કરતાં સંસ્કૃત વધુ મુશ્કેલ છે. ભૂમિતિમાં ગોખવાનું નહીં ત્યારે સંસ્કૃતમાં બહુ ગોખવાનું આવે. 6ઠા ધોરણના સંસ્કૃતના શિક્ષક બહુ કડક હતા અને સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે હરીફાઈ ચાલતી હતી. ફારસી શીખવનાર મૌલી નરમ અને ભલા અને ફારસી સહેલું છે સાંભળી અને લોભાઈ અને ફારસીના વર્ગમાં ગયો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. મને બોલાવી અને કહ્યું, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, આમ હારી જવાય. આ સાંભળીને હું શરમાયો, બરોબર. તો આપણે જે આગળ એ જે આખો ભૂમિતિવાળો જે પેરેગ્રાફ જોયો હતો, બરોબર, તો એના 10-12 વાક્યો હતા. તો એ 10-12 વાક્યમાંથી ખાલી અહીંયા ટૂંકમાં કહી દીધું છે. એટલે ટૂંકમાં સંક્ષેપીકરણ એટલે શું થાય એ હવે તમને સમજાઈ ગયું હશે કે તમને 10 કે 12 લીટીનો પેરેગ્રાફ આવે એમાંથી ખાલી તમારે ટૂંકમાં એનો સાર જ કહેવાનો. એને શું કહેવામાં આવે છે? સંક્ષેપીકરણ કહેવામાં આવે છે, બરોબર. હવે સંક્ષેપીકરણ કરવામાં આટલું ધ્યાન રાખવું એટલે કે એને આપણે જ્યારે સંક્ષેપીકરણ કરીએ ત્યારે કઈ બાબત ધ્યાનમાં લેવાની હોય તે જોઈએ. તો કે દરેક વાક્યમાંથી મહત્વની વાત રાખી બાકીની કાઢી નાખવી, બરોબર. કે તમને જે આખો પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફમાંથી તમને જે બાબત મહત્વની લાગે, જે વાક્ય મહત્વનું લાગે એ જ બાબત વિશે તમારે લખવાનું, બાકીની બાબત છે એ તમારે કાઢી નાખવાની. બિનજરૂરી વાક્ય દૂર કરવા અને કેટલાક વાક્યો ભેગા કરી અને નવેસરથી લખવું, બરોબર. કે જે બિનજરૂરી વાક્યો હોય કે જેની પેરેગ્રાફમાં જરૂરિયાત ન હોય તેવા બિનજરૂરી વાક્યો દૂર કરવાના અને અમુક જે વાક્યો 2 થી 3 મળી અને 1 વાક્ય બનતું હોય એવા વાક્યો ભેગા કરી અને ફરીથી નવેસરથી લખવાનું. સંક્ષેપીકરણનું પરિણામ સારાંશ હોય છે, પછી છેલ્લે સારાંશ કહેવાનો, બરોબર. કે આખો જે તમને પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફની અંદર થોડુંક તમારે લખવાનું ટૂંકું કરીને અને પછી છેલ્લે જે કંઈ એનો સારાંશ હોય એ તમારે લખવાનો, બરોબર. આ છે સંક્ષેપીકરણ.